અને હવે વાત કરીશું મહાસંગ્રામની. ચૂંટણી પહેલા જામનગર આપમાં ભંગાણ સર્જાયું છે. શહેર આપ પ્રમુખ ઉપપ્રમુખનું રાજીનામું. જામનગર આપમાં 15થી વધુ હોદ્દેદારોના રાજીનામા પડ્યા છે અને શહેર પ્રમુખ કરશન કરમોર, ઉપપ્રમુખ આશીષ સોજીત્રા, આશીષ કટારિયા, અશ્વિન પ્રજાપતિ સહિત 15થી વધુ હોદ્દેદારોના રાજીનામા. કેન્દ્રીય નેતૃત્વનું કમિટમેન્ટ પૂર્ણ ન થયું હોવાથી નારાજ. પ્રદેશ પ્રમુખ ઈશદાન ગઢવીને પત્ર લખી સામૂહિક રાજીનામા આપ્યા છે. તો આપનો સાથ છોડેલા હોદ્દેદારો ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિંજલ પાસેથી. જી કિંજલ, જામનગરમાં આપમાં ભંગાણ. બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરમાં હાલ જે પ્રકારે લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી જ જે વિવિધ રાજકીય પાર્ટી છે તેમાં આવન જાવનની જે મોસમ છે તે લાગી છે, ત્યારે આમ આદમી પાર્ટીમાં છે તે મોટું ભંગાણ પડ્યું છે. જામનગર શહેરની જે કરશન કરમૂર જે ધુરા સંભાળતા હતા શહેર પ્રમુખ હતા આમ આદમી પાર્ટીના, તેમના સહિત જે 15થી વધુ જે કાર્યકર્તાઓ છે, જે હોદ્દેદારો છે, તેમને રાજીનામા ધરી દીધા છે. ખાસ કરીને પ્રદેશ પ્રમુખ જે આમ આદમી પાર્ટીના છે તેમને લેખિતમાં તેઓએ પોતાના જે અગાઉ જે રાજકીય પાર્ટી હોય છે તે જે વચનો આપતી હોય છે, જે વાયદાઓ આપતી હોય છે તે પૂરા ન થયા હોય, જે કમિટમેન્ટ છે તે પૂરા ન થયા હોય તેને લઈને રાજીનામા ધરી દીધા. હાલ ચકચાર મચી ગઈ છે. તો બીજી તરફ ભાજપમાં ભળી શકે તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. તો રાહુલ ગાંધીએ ભર્યું છે ઉમેદવારી પત્ર, વાયનાડથી ભર્યું છે ઉમેદવારી પત્ર. તો ઉમેદવારી પત્ર ભરતા પહેલા સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. તો બીજા તબક્કામાં 26 એપ્રિલે યોજાશે મતદાન. વાયનાડમાં 26 એપ્રિલે મતદાન યોજાવાનું છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા યોજી હતી તેમણે રેલી કરી અને ત્યારબાદ તેઓ ઉમેદવારી પત્ર ભરવા ગયા હતા. સીધા દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે રેલીના, અને આ સાથે ઉમેદવારી પત્ર તેઓ ભરી રહ્યા છે. વાયનાડથી લોકસભા ચૂંટણી તેઓ લડી રહ્યા છે, સાથે તેમના બહેન પ્રિયંકા પણ જોવા મળ્યા છે. તો રાહુલ ગાંધીને સપોર્ટ આપવા માટે પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા છે. જોકે ઉમેદવારી પત્ર ભરતા પહેલા એક રેલી પણ યોજવામાં આવી હતી. આ વખતે ઇન્ડિયા ગઠબંધન સાથે મળી અને ચૂંટણી લડી રહ્યું છે. એક તરફ બીજેપીનો નારો છે 400 પાર, અબ કી બાર 400 પાર. આ તરફ રાહુલ ગાંધી, જોકે બીજેપીએ રાહુલ ગાંધીને અનેક વખત ચેલેન્જ પણ આપી છે, કારણ કે આ પહેલાં તેઓ અમેઠીથી ચૂંટણી લડતા હતા અને છેલ્લા સમયથી તેઓ વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે. તો અમેઠી તેમની પરંપરાગત રાહુલ ગાંધીએ ભર્યું છે ઉમેદવારી પત્ર. ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેમણે રેલી પણ કાઢી હતી અને આ સમયે સપોર્ટ આપવા માટે, મોરલ સપોર્ટ માટે પણ તેમના બહેન પ્રિયંકા તેમની સાથે જોવા મળ્યા છે. તો કેરળના વાયનાડથી રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. એક તરફ બીજેપીનો નારો છે અબ કી બાર 400 પાર, તેની સામે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન જે છે તેઓ આ રથને, બીજેપીનો રથને રોકવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. જોવાનું રહેશે કે કોણ કેટલી સીટ લઈને આવે છે 2024ની આ લોકસભા ચૂંટણીમાં. આ સમયે રાહુલ ગાંધી પહોંચ્યા હતા ઉમેદવારી પત્ર ભરવા માટે વાયનાડથી. તેઓએ રેલી યોજી અને ત્યારબાદ ઉમેદવારી પત્ર ભર્યું છે. બહેન પ્રિયંકા તેમની સાથે હંમેશા, આપણે જોયું છે કે કોઈ પણ જ્યારે સુખ દુઃખની પણ ઘડી હોય ત્યારે પ્રિયંકા હંમેશા તેમની સાથે જોવા મળ્યા છે. અને ફરી એક વખત ભાઈ બહેન એક સાથે અહીં જોવા મળી રહ્યા છે. બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, એક રેલીના દ્રશ્યો છે અને બીજા ઉમેદવારી પત્ર ભરતા સમયના લાઈવ આ દ્રશ્યો છે. બીજા તબક્કામાં 26 એપ્રિલે યોજાશે અહીં મતદાન. તો રાહુલ ગાંધીએ ઉમેદવારી પત્ર ભર્યું છે, બીજા તબક્કામાં મતદાન છે 26 તારીખે.
ઉમેદવારી પત્ર ભરતા પહેલા રેલી પણ યોજી હતી. તો આ વખતે બીજેપીની સામે ઇન્ડિયા ગઠબંધન છે. દેશના અલગ અલગ પક્ષો, સ્થાનિક જે ક્ષેત્રીય પાર્ટીઓ છે એ તમામ સાથે મળી અને બીજેપીને ટક્કર આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ પહેલાં રાહુલ ગાંધીએ કીધું હતું કે 180 સીટ આવે તો પણ ઘણી છે બીજેપીની. લોકસભાની ચૂંટણીને લઈને બેઠકનો ધમધમાટ શરૂ થયો છે અને તેવામાં જ જૂનાગઢ ખાતે ભાજપના આગેવાનો તથા પ્રબુદ્ધ નાગરિકો સાથે મુખ્યમંત્રી દ્વારા મેરેથોન બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા તથા મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટમાં પરષોત્તમ રૂપાલાનો સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ હાજર રહેશે. 5 એપ્રિલે કિસાન ગૌશાળા ખાતે કાર્યક્રમનું આયોજન થશે. આ કાર્યક્રમમાં રાજુલા, બાબરા, ખાંભા, અમરેલી, બગસરા, જાફરાબાદ સહિતના વિસ્તારોના અગ્રણીઓ પણ જોડાશે. વિવિધ સમાજના અગ્રણીઓ રૂપાલાને જીતાડવા માટે કાર્યક્રમમાં જોડાશે. એક પત્રિકા પણ સામે આવી છે, તેને લઈને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ હાજર રહેશે, કાર્યકર્તાઓ હાજર રહેશે. 5 તારીખે આ કાર્યક્રમ છે. તો રાજકોટમાં રૂપાલાનો સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવશે. બનાસકાંઠાના લાખણીમાં સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. લાખણી તાલુકાના ધરણવા ગામમાં પાયાની સુવિધા ન મળતા રહીશોમાં ભારે રોષ છે. તો ગામમાં રોડ, રસ્તા, પાણી તથા પાયાની સુવિધાથી વંચિત રહેતા ગ્રામજનોએ હાથમાં બેનર લઈ વિરોધ પ્રદર્શન કર્યું. ગામમાં શિવ મંદિરે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું. અમારા ગામમાં કોઈ પાયાની સુવિધા આજ દિન તક થઈ નથી. રોડ, રસ્તા કોઈ બી નહીં, પાણી. અમારા ગામના છોકરા આજ નિશાળમાં તરસે મરે છે. એટલે અમારું ગામ સર્વસંમતિથી આજ ભેળું થઈ અને મતદાનનો બહિષ્કાર કરે છે. અને આજ પછી અમે અમારા સુવિધા થયા વગર કોઈ દિવસ મતદાન કરવાના નથી. સાબરકાંઠા, રાજકોટ બાદ હવે જૂનાગઢમાં પણ ભાજપ ઉમેદવારને બદલવાની માંગ થઈ રહી છે અને હવે જૂનાગઢ બેઠકને લઈને પણ રાજકારણ ગરમાયું છે. સ્વર્ગસ્થ ડોક્ટર અતુલ ચકના પુત્રએ પોતાના પિતાના નામનો રાજકીય કાર્ય માટે ઉપયોગ ન કરવાનું પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું છે. અને એક તરફ ડોક્ટર ચકની આત્મહત્યા માટે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે ફરિયાદ નોંધાઈ હતી અને તેવામાં ઉમેદવાર તરીકે ફરી ચુડાસમાનું નામ જાહેર કરાતા રઘુવંશી સમાજમાં આક્રોશ છે. અને તેવામાં સ્વર્ગસ્થ ડોક્ટર ચગના પુત્રએ સુખદ સમાધાન થઈ ગયું હોવાનું કહી તેમના નામનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. અને આ સમાધાન નાણાકીય સમાધાન હોવાનું રઘુવંશી સમાજના અગ્રણીઓએ તેવો આક્ષેપ કર્યો છે. પુત્રની મનાઈ છતાં પણ સમાજના અગ્રણીઓએ આ સમાધાનને માન્ય ન રાખી ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવાની માંગ કરી છે. આ એક વર્ષની લડાઈ બાદ આ પ્રકરણનો સુખદ અંત આવેલ છે. આ ચૂંટણીના સમયમાં મારા સ્વર્ગસ્થ પિતાશ્રીના નામનો ઉપયોગ કરીને મીટિંગો કે સંમેલનનો મારી પરવાનગી વગર ન કરવા, ન બોલાવવા મારી નમ્ર અપીલ અને વિનંતી છે. આ તકે મને સાથ આપનાર 100નો આભાર માનું છું અને આ દુઃખદ ઘટનાને ભૂલાવવા હું આપ સૌને વિનંતી કરું છું. સરકાર પાસે સમય છે. જો આ ઉમેદવાર બદલે તો અમારા દિલમાં પણ કમળ જ છે. અમે રાષ્ટ્રને આ દાગવાળું કમળ અર્પણ કરવા માંગતા નથી. આ કથાકથિત સમાધાનની વાતો થઈ રહી છે. એક વિડીયો વાયરલ થયો, પરંતુ
એમને નીચું ગાલીને એક લેટર લખી અને બળજબરી પૂર્વક આ મિટિંગ અમારી સક્સેસ ન જાય, રઘુવંશીનો આવાજ બુલંદ ન થાય એના માટે ને એમને આ 6 વાગે પ્રેસ કોન્ફરન્સ બોલાવેલી. હાલ આ સમાધાન છે એ સમાજ કેમ સાખી લે, કારણ કે એ છે નાણાકીય સ્વરૂપમાં સમાધાન થયું હોય ત્યારે સમાજને એ મંજૂર નથી. ખરેખર એને સમાજ લેવલે સાથે રહેવું જોઈએ તો પણ નથી, એ સમાજે જોવાનું છે, સમાજે વિચારવાનું છે. પણ આ મંચ ઉપરથી રઘુવીર સેનાના નવા ઉમેદવાર યુવાનો અને જુનાગઢ લુવાણા જુનાગઢ યુવા સંગઠનના આગેવાનો ખાસ કરીને આહવાન કરે છે કે ભાઈ આ અમે જરાય સાખી નહીં લઈએ, અમારી સાથે 18 વર્ષના સમાજો અમને સાથ આપશે અને આગળની રણનીતિ અમે હવે નક્કી કરીશું. હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. દિલ્હીમાં પીએમની અધ્યક્ષતામાં પાઠક રૂપાલા અને માંડવીયા રહેશે ઉપસ્થિત, કેટલાક મહત્વના નિર્ણયોની થઈ શકે છે જાહેરાત. પાટણમાં માતાજીના મંદિરે ધજા ચઢાવવા જતા સંઘમાં મચી નાસભાગ, ડીજેના ઘોંઘાટથી 25 લોકોને ભમરાઓએ માર્યો ડંખ, એકનું મોત. 7.2ની તીવ્રતાના ભૂકંપથી તાઇવાન ધ્રુજી ઉઠ્યું, તો તાઇવાન અને ઓકિનાવા, જાપાન અને ફિલિપિન્સમાં સુનામીની જાહેર કરાઈ ચેતવણી. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લૂંટ મામલે વડોદરા પાલિકાના વિપક્ષના નેતા અમીબેન રાવતે જણાવ્યું કે છેલ્લા 30 વર્ષના ભાજપના શાસન દરમિયાન પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી નથી કરી એ સૌથી મોટી અણઆવડત છે, જેના કારણે લાખો લોકો હેરાન થઈ રહ્યા છે. પૂર્વ વિસ્તારના લોકો બાદ હવે ઉત્તર અને દક્ષિણ ઝોનના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગની ગરમી અંગે આગાહી. કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો ઉંચકાશે. છેલ્લા 5 દિવસથી રાજ્યના તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે અને વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. જો કે આ દરમિયાન હવામાન વિભાગે હીટવેવ કે વરસાદની આગાહી નથી કરી, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો ઉંચકાવાની શક્યતા વ્યક્ત કરી. આગામી 5 દિવસ રાજ્યનું તાપમાન શુષ્ક રહેવાની સંભાવના છે. તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય, પરંતુ કેટલાક વિસ્તારોમાં 1-2 ડિગ્રીનું તાપમાન વધી શકે છે. પવનની દિશા અંગેની વાત કરતા હવામાન વિભાગે કહ્યું કે ગુજરાતના દરિયાકાંઠાના દક્ષિણી વિભાગ પર હવા ઉત્તર પશ્ચિમ દિશામાં ફૂંકાઈ રહી છે, જ્યારે ઉત્તર વિભાગના દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાશે. આ સાથે જમીની વિસ્તાર પર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. ક્યારેક કાતિલ ઠંડી, ક્યારેક માવઠાનો માર અને ક્યારેક ભીષણ ગરમી, સતત બદલાતા વાતાવરણે આ વખતે કેરી રસિકોની ચિંતા વધારી દીધી. ચાલુ સાલે સતત વાતાવરણમાં બદલાવને લઈ કેરીના પાક પર ગંભીર અસર જોવા મળી. ગ્લોબલ વોર્મિંગની અસર કેરીના પાક પર જોવા મળી રહી છે અને તેને લઈ ઉત્પાદન અને તેની ગુણવત્તા ઓછી રહેશે તેવું ચિત્ર સામે આવ્યું છે. જૂનાગઢની કેસર કેરીને હાલ વાતાવરણનું ગ્રહણ નડ્યું છે. એક તરફ જોઈએ તેવી ઠંડી ન પડી, જેના કારણે આંબા પર તેની વિપરીત અસર જોવા મળી. ઉનાળાની શરૂઆતમાં ફ્લાવરિંગ થવું જોઈએ તે થયું નહીં અને મોર પણ તબક્કાવાર આવતા કેરીના બંધારણ પર માઠી અસર થઈ. મોટાભાગના આંબા પર જે હાલના સમયમાં ફૂટ થવી જોઈએ તે નહીં થતા આંબા પર ખૂબ નાની કેરી જોવા મળી છે. આંબાના મોર બળી જતા કેરીના પાક પર વિપરીત અસર પડી. ખેડૂતોનું કહેવું છે કે હાલ તો તમામ ખર્ચ માથે પડ્યો છે અને હવે આવતા દિવસોમાં ખેડૂતો કેરીની ખેતી કરતા 100 વાર વિચાર કરશે. આ તરફ કૃષિ વૈજ્ઞાનિકોનું પણ કહેવું છે કે કેરીના પાક પર વાતાવરણની ખૂબ વિપરીત અસર થઈ. બદલાતા વાતાવરણ વચ્ચે ઉત્પાદન ઓછું આવશે અને કેરીની ગુણવત્તા પર અસર જોવા મળશે. રાજપૂત સંકલન સમિતિની ગુપ્ત બેઠક મળી છે. અમદાવાદમાં અજ્ઞાત સ્થળે આગેવાનોએ કરી છે બેઠક અને 10-12 આગેવાનોએ બેઠક કરી હોવાની ચર્ચા છે. થોડીવારમાં આગેવાનો ગોતા ભવન પહોંચશે. ગોતા રાજપૂત ભવનમાં બપોરે 3 વાગે મળશે બેઠક અને જેમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્યો બેઠક કરશે. તો થોડીવારમાં જ આગેવાનો ગોતા ભવન પહોંચશે. 10-12 આગેવાનો બેઠક કરી હોવાની ચર્ચા રાજપૂત સંકલન સમિતિ. રૂપાલા વિવાદ મામલે સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને 10-12 આગેવાનોએ બેઠક કરી હોવાની ચર્ચા છે.
થોડી વારમાં જ આગેવાનો ગોતા ભવન પહોંચશે તેવી વાત પણ સામે આવી રહી છે. અને રાજપૂત સંકલન સમિતિની એક ગુપ્ત બેઠક મળી હતી અને એ બેઠક બાદ હવે બીજી એક બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠક મળશે ગોતામાં. જોવાનું રહેશે કે આ બેઠકમાં કોઈ નિર્ણય આવે છે કે નહીં, કારણ કે ગઈકાલે જ બીજેપી સાથે પણ આગેવાનો સાથે બેઠક હતી અને તેમાં માફ કરવાની વાત સીઆર પાટીલ કરી ચૂક્યા છે. વધુ અપડેટ મેળવીશું સંજય પાસેથી. જે સંજય, એક ગુપ્ત બેઠક મળી હતી આગેવાનોની અને હવે તેઓ ગોતા ખાતે પહોંચી રહ્યા છે, શું ત્યાં ફરી એક વાર બેઠક યોજાશે? સંધ્યા, જે પ્રકારે રૂપાલાના નિવેદન બાદ જે ક્ષત્રિય સમાજને નારાજગી જે છે તેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જે ફેલાયો છે, જે સમાધાનની વાત જે ગઈકાલે સી આર પાટીલના બંગલે જે બેઠક યોજાઈ હતી ને જેમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, સી આર પાટીલે જે પ્રકારે નિવેદન કર્યું હતું કે હવે ક્ષત્રિય સમાજ જે છે તે મોટું મન રાખી અને રૂપાલાને માફ કરી દે અને તેઓ રૂપાલા પણ બે વાર માફી માંગી ચૂક્યા છે. ત્યારે સંકલન સમિતિની ગઈકાલે બેઠક યોજાઈ હતી અને તેમાં તેઓએ જે નિર્ણય કર્યો હતો કે આજે બેઠક મળશે તેમાં આજે ખાનગી ગુપ્ત જગ્યાએ જે છે 10-12 આગેવાનો જે છે ક્ષત્રિય સમાજના તેઓ એકત્રિત થઈ અને બેઠક યોજી હતી. થોડી વારમાં આ ક્ષત્રિય આગેવાનો, સંકલન સમિતિના ક્ષત્રિય આગેવાનો જે છે તે ગોતા ખાતેના જે રાજપૂત સમાજ ભવન છે ત્યાં પહોંચશે અને ત્યારબાદ જે છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે પણ અહીંયા એક બેઠક યોજાવાની જે વાત ગઈકાલે કરવામાં આવી હતી પ્રેસ કોન્ફરન્સમાં, તે પ્રકારે અહીંયા 3 વાગે જે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે પણ એક બેઠક યોજાઈ શકે છે. જી સંધ્યા. જી, આપનો આભાર.